સરકારની કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે અને એની તસવીરો પણ સામે આવી છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એટલે કે મોદી 3.0 જેમની આ પ્રથમ કેબિનેટ, અને એ જ કેબિનેટમાં જે મંત્રીમંડળ છે અને તેના ખાતાની ફાળવણી કરવામાં આવી તેવી પણ શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે. તસવીરો બતાવીશું કે કેબિનેટની બેઠક છે અને આ જ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે, જેમાં તમામ જે સંસદ સભ્યો હતા તેમણે જે ગઈકાલે શપથ લીધા એ તમામ સંસદ સભ્યો આ બેઠકમાં હાજર, અને તમામ લોકો અત્યારે આ કેબિનેટનો જે ભાગ લઈ રહ્યા છે ને એમાં આ તસવીરો આપણે બતાવીશું કે કેબિનેટની બેઠક દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે અને એ જ બેઠકમાં તમામ લોકો અત્યારે હાજર છે. મોદી સરકાર 3.0ની આ પહેલી કેબિનેટ, અને એ જ કેબિનેટમાં તેમના ખાતાઓની ફાળવણી કરવામાં આવી તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. અને આ જ આ બેઠકમાં અને આ મોદી કેબિનેટની બેઠકમાં ત્રીજો જે કાર્યકાળ છે તેની આ પ્રથમ કેબિનેટ છે. અને આ તસવીરો પણ જેમ જેમ અત્યારે આપણે બતાવીશું કે સૌથી પહેલાં મોદીના જે ત્રીજો કાર્યકાળ છે એની આ પ્રથમ બેઠક, જેમાં તમામ સંસદ સભ્યો જેમણે કેબિનેટની બેઠકમાં જેટલા પણ કેબિનેટ મંત્રી છે જેમણે શપથ લીધા કેબિનેટના મંત્રીપદના તે તમામ લોકો અહીં હાજર છે. અને આ જ સૌથી પહેલાં દ્રશ્યો આપણે બતાવીશું અને એના પરથી એ થાય છે કે કઈ રીતે આખી આ જે રણનીતિ સાથે હવે પીએમ મોદી આગળ ચાલશે અને એના જ આધારે એટલા આ તસવીરો જે મોદી કેબિનેટની પ્રથમ કેબિનેટની આ બેઠક જેમાં ગઈકાલે 71 જેટલા સંસદ સભ્યોએ શપથ લીધા અને આજે આ કેબિનેટની પ્રથમ બેઠક અને એની તસવીરો અત્યારે તમે નિહાળી રહ્યા છો, તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મનસુખ માંડવિયા, સી આર પાટીલ અહીં ઉપસ્થિત છે, નિર્મલા સીતારમણ, તમામ મંત્રીમંડળના એ તમામ સભ્યો જે કેબિનેટના તેમને ખાતાની ફાળવણી કરવામાં આવશે, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ, નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, એસ જયશંકર અને આ સાથે તમામ જેટલા પણ કેબિનેટ મિનિસ્ટર છે એ તમામ આ બેઠકમાં રાઉન્ડ ટેબલ આ બેઠક અને તેમાં ખૂબ મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. અને પિયુષ ગોયલ તમને તસવીરોમાં જોવા મળી રહ્યા છે, તમામ એ સભ્યો જેમણે ગઈકાલે શપથ લીધા અને કેબિનેટની તેમની ખાતાઓની આજે ફાળવણી કરવામાં આવી અને થોડી વાર પછી જ આપણને કદાચ એમાંથી પણ મોટા સમાચાર મળી શકે છે. પણ આ તસવીરો સીધી દિલ્હીથી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ કેબિનેટની પહેલી કેબિનેટ જેમાં ચર્ચા કરવામાં આવી અને આ જ ચર્ચાની આ તસવીરો આપણી સામે, જેમાં સી આર પાટીલ જોવા મળી રહ્યા છે, એમાં મનસુખ માંડવિયા છે, એમાં એસ જયશંકર, જેપી નડ્ડા જેમણે પહેલીવાર કેબિનેટની તેમણે શપથ ગ્રહણ કર્યા અને ત્યારબાદ આ તમામ લોકો હવે એની વિગતવાર ચર્ચા કરીને આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તેમાં તમામ જેટલા પણ સાથી પક્ષો હતા તેમાંથી પણ જે લોકોએ કેબિનેટના જે મંત્રીમંડળના શપથ ગ્રહણ કર્યા અને આ બેઠકમાં અમિત શાહ, રાજનાથસિંહ, શિવરાજસિંહ, ગિરિરાજસિંહ આ તમામ લોકો હાજર છે. અને પહેલી કેબિનેટમાં હવે જોવાનું એ રહેશે કે આ બેઠકમાંથી શું નીકળે છે, કારણ કે ત્રીજી સરકાર એટલે કે 3.0 અને એમાં 100 દિવસના એક એજન્ડા સાથે સરકાર ચાલશે અને 100 દિવસનો પહેલી 100 દિવસની સરકારનો એજન્ડા કયા પ્રકારનો હશે એની પણ ચર્ચા થશે. આ ઉપરાંત આ કેબિનેટમાંથી હવે શું નીકળે છે એ પણ જોવું રહેશે. આ કેબિનેટમાં 30 જેટલા જે કેબિનેટ મિનિસ્ટર છે એ તમામ લોકો હાજર છે અને 30 કેબિનેટ મિનિસ્ટર્સની જે ચર્ચા થશે ત્યારબાદ તેમના ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. કોને કયું ખાતું આપવામાં આવે છે એના પરથી એ સ્પષ્ટ થશે કે કઈ રીતે આખી આ જે મિનિસ્ટ્રી છે એમાં કયો કોના કોના ખાતા કોની કોની પાસે કયા કયા ખાતા આવે છે. એટલે કે વહેલી સવારે 16 કલાકની અંદર જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો, ખેડૂતોના જે પહેલી ફાઇલ હતી એના પર સિગ્નેચર કર્યા અને સાથે એ વિશ્વાસ પણ પ્રગટ કર્યો કે પ્રતિબદ્ધતા, કટિબદ્ધતા ખેડૂતો પ્રત્યેની તેમની રહેશે અને દેશનો કિસાન જો ખુશ હશે તો આખો દેશ ખુશ રહેવાનો છે. અને એટલા જ માટે જે 17મો હપ્તો હતો એમણે જે એને રજૂ કર્યો, આ સાથે જ હવે આગામી 100 દિવસની કયો પ્રકારનો એજન્ડા રહેશે, કોણ કોણ કઈ નીતિ સાથે તે આગળ વધશે એ પહેલાંથી સ્પષ્ટ અહીં તસવીરો પરથી પણ આપણને અપડેટ જેમ જેમ આ બેઠક પૂર્ણ થશે તેમ તેમ વધુ અપડેટ આવતા રહેશે. અને આ કેબિનેટમાં કેટલાક મોટા નિર્ણયો પણ લેવાઈ શકે તેવી પણ શક્યતા છે અને આ તસવીરો પણ આપણી સામે અને જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તમામ 30 જેટલા મંત્રી અહીં જે કેબિનેટ મંત્રી જે છે બેઠકમાં હાજર એ તમામને અત્યારે સંબોધી રહ્યા છે. અમિત શાહ તેમની બાજુમાં, રાજનાથસિંહ અને આ તમામ લોકો
હવે આ કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ આપણને એક મોટા સમાચાર મળશે અને એના પરથી જે સ્પષ્ટ થશે કે કોના ખાતામાં કયું જે કોની પાસે કયું ખાતું જાય છે અને કઈ રીતે તેમાં આખી રણનીતિ સાથે તે આગળ વધવામાં આવે છે. સહયોગી કોમલ